કોરોના વાયરસ વચ્ચે સારા સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન માટેની પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને વેક્સિનના અલગ અલગ ડોઝ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે કોરોના સામેની લડાઈ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે ભારત સરકાર દ્વારા કોરોના વેક્સિનને લઈ ઝડપથી કામગીરી ચાલી રહી છે અને આગામી ટૂંક સમયમાં જ કોરોનાની વેક્સિન ઉપલબ્ધ બની રહેશે ત્યારે કોરોનાની વેક્સિન માટેની પૂર્વ તૈયારીઓ આરોગ્ય વિભાગ દ્વારા પણ પૂરી કરી દેવામાં આવી છે આરોગ્ય વિભાગ જે પ્રથમ તબક્કામાં વેક્સિન આપવાની છે તેમાં આરોગ્ય કર્મીઓનો સમાવેશ કર્યો છે ત્યારબાદ કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા ફ્રન્ટિયર્સની યાદી તૈયાર કરવામાં આવી છે ત્યારબાદ પચાસ વર્ષથી વધુ અને દસ વર્ષથી ઓછી વયના વ્યક્તિઓને અને અંતિમ તબક્કામાં ત્રીસથી પચાસ વર્ષની ઉંમર ધરાવતા લોકોને આ વેક્સિન આપવામાં આવશે આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અર્બન હેલ્થ સેન્ટર અને સરકારી હોસ્પિટલમાં રસી મૂકવા માટેની પણ પૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર વેક્સિનનું આગમન જિલ્લા પંચાયતમાં થશે અને ત્યારબાદ જિલ્લા પંચાયતથી તેનું અલગ અલગ સ્થળ પર વિતરણ કરવામાં આવશે ગુજરાત સરકાર તરફથી કોરોના વેક્સિન આપવાની કામગીરી ચાલુ કરવા માટે સૂચના મળેલ છે તે માટે પૂર્વ તૈયારી રૂપે કયા કયા લાભાર્થી પસંદ કરવા તેની પણ સૂચના મળી ગઈ છે તે અનુસાર અમે શરૂઆતમાં હેલ્થકેર વર્કર જે અત્યારે બનાસકાંઠાના તેર હજાર હેલ્થકેર વર્કર છે તેમનું નામ લિસ્ટ અપલોડ નામ પણ કરી નાખ્યા છે ડેટા પણ અપલોડ કરી નાખ્યા છે બીજા જે ચાર હજાર છે એ હેલ્થકેર વર્કર છે એ પ્રાઇવેટવાળા લેવાના છે એમાં પણ ડૉક્ટર પ્રાઇવેટવાળા છે એમનો સ્ટાફ છે સીપર સુધીના સ્ટાફને પણ એમાં આવરી લીધેલો છે બીજા જે ત્રીજા વસ્તુમાં લેવાના છે જે લાઇન આપણા કોરોના વોરિયર્સ છે કે જે પોલીસ ખાતું છે રેવન્યુ ખાતું છે તાલુકા પંચાયત છે પશુપાલન ખાતું છે વન ખાતું છે તેવા લગભગ છવ્વીસ જે આપણા ખાતા છે તેમાંથી પણ આપણે લીધા છે એ પણ ત્રીસ હજાર કરતાં વધારે છે તે સંખ્યાને પણ આપણે એમાં આવરી લેવાની છે અને એની પછી આપણે પચાસ વર્ષ કરતાં ઉપરના જે પાંચ લાખ જેટલા આપણા બનાસકાંઠામાં વ્યક્તિ થાય છે કે જેને આ કોરોના વેક્સિન આપવાનું થાય છે સરકારશ્રીની સૂચના મુજબ તેનું લાઇન લિસ્ટ તૈયાર થઈ રહેલું છે તેનું ડેટા અપલોડ થઈ રહેલા છે અને એની પછી જે પાંચમા તબક્કામાં જે પચાસ વર્ષથી નીચા છે અને ત્રીસ વર્ષથી ઉપરની ઉંમરના છે જેને સ્ક્રીનિંગ થઈ ગયેલું છે તેવો સ્ટાફ જે તેવી વ્યક્તિઓ કે જેને આપણે વેક્સિન આપવાનું છે તેમાં ટીબીવાળા છે હાર્ટ ડિસીઝવાળા છે કે અન્ય રોગથી પીડાતા હોય તેવા લોકોને આપણે કોરોના વેક્સિન આપવાનું છે તેની તૈયારી રૂપે બનાસકાંઠામાં એકસો એકવીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ચાર અર્બન હેલ્થ સેન્ટર છે બે પાલનપુર ખાતે બે ડીસા ખાતે અર્બન હેલ્થ સેન્ટર છે એકસો પચીસ જે આપણા સબ સેન્ટર છે ત્યાં આપણે આઈએલઆર ડીપ ફ્રીજ વેક્સિન રાખવાની જે વેક્સિનને આપણે સ્ટોર કરવાનું છે તેની તૈયારી રૂપે આપણી જોડે અવેલેબલ છે સત્યાવીસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે બનાસકાંઠામાં તેમાં પણ આપણે આઈએલઆર ડીપ આર વ્યવસ્થા થઈ ગઈ છે અને તે પણ આપણે તૈયારી કરી નાખીએ છીએ સાથે સાથે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ થરાદ છે ડીસા છે અંબાજી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે તેમાં પણ આપણે આ વેક્સિનને સ્ટોરેજ કરવાની આપણે સંપૂર્ણ તૈયારી કરી નાખીએ છીએ અને જિલ્લા લેવલનું જે વેક્સિન આવવાનું છે તે જિલ્લા કક્ષાએ આવશે જિલ્લા ડિસ્ટ્રિક પંચાયતમાં આવવાનું છે તેના માટે પણ ડીપ ફ્રીજ અને આઈએલઆરની આપણે તૈયારી કરી નાખવામાં આવેલ છે આમ સંપૂર્ણ તૈયારી આપણે અત્યારે તૈયાર છીએ જ્યારે પણ વેક્સિન આવે અને સરકાર શ્રીની સૂચના મળે ત્યારથી આપણે વેક્સિન આપવાનું ચાલુ કરી દેવામાં આવશે